નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, સંઘર્ષ જ જીવન છે. બીજાઓ પાસેથી ઉદાર વ્યવહાર રાખવાની આશા રાખવી વ્યર્થ છે. આ સંસાર બહુ ચાલાક છે. જેની પાસેથી બદલો મેળવવાની આશા હોય તેને જ તે મદદ કરે છે. નિસ્વાર્થ કરુણા હજુ પણ જીવે છે, પરંતુ તે ક્યારેક જ વરસાદની વીજળીની જેમ ચમકે છે. એકવાર થોડી ચમક બતાવીને પાછી તે ગાયબ થઈ જાય છે. ઘરનો અંધકાર દૂર કરવા માટે વીજળીના ચમકારાની રાહ જોવી નકામી છે. આપણે ઘરમાં જ પ્રકાશ પેદા કરવાના સાધનો ભેગા કરવા જોઈએ, એનાથી જ અંધકારને દૂર કરી શકાશે. બીજા લોકો કૃપા કરીને આપણને મદદ કરે અને સંકટમાંથી ઉગારે એવું વિચારવું તે વ્યર્થ છે. ખેડૂત સારી જમીનમાં જ બીજ વાવે છે, સારા ટકા લાવનાર વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળે છે. ઉસર જમીનમાં કોણ બીજ વાવે? નાપાસ થનારા વિદ્યાર્થીને કોણ શિષ્યવૃત્તિ આપે? જો આપણે અશક્ત રહીશું તો બીજાઓની ખાલી સહાનુભૂતિ પણ નહીં મેળવી શકીએ. આપણે આપણી અંદર તપાસ કરવી જોઈએ. ત્યાં અનેક વિશેષતાના બીજ મોજૂદ છે. તેમને શોધીને તેમનો ઉપયોગ કરવા માટે તત્પર થઈ જઈએ તો ભૂતકાળના દુર્ભાગ્યને ભવિષ્યના સૌભાગ્યમાં સહેલાઈથી બદલી શકાય છે. જો સંઘર્ષશીલ મનોવૃત્તિને વિકાસ તરફ વાળી દેવામાં આવે તો જ આ શક્ય બનશે. યોગાભ્યાસી, તપસ્વી તથા સાધનારત વ્યક્તિ પોતાની જાત સાથે લડે છે અને જાત સાથે લડે એ જ મહાન બને છે. સંગ્રામ જિંદગી હૈ, લડના ઉશે પડેગા, જો લડ નહીં શકેગા આગે નહીં બઢેગા. ઇતિહાસ કુછ નહીં હૈ, સંઘર્ષ કી કહાની, રાણા સિવા ભગત સિંહ ઝાંસી કી વીર રાની. કોઈ ભી કાયરો કા ઇતિહાસ ક્યો પડેગા, સંગ્રામ જિંદગી હૈ, લડના ઉશે પડેગા. સંઘર્ષશીલ મનોવૃત્તિને જ વિકાસ તરફ જોવાડી દેવામાં આવે તો જ આ બધું શક્ય બનશે. યોગાભ્યાસી, તપસ્વી તથા સાધનારત વ્યક્તિ પોતાની જાત સાથે લડે છે. આજે લોકો ધર્મ સાથે લડવા માંડ્યા છે. ધર્મ સાથે લડવાની શું જરૂર છે? પોતાની જાત સાથે, પોતાના અહંકાર સાથે, કામ સાથે, પોતાના દુર્વ્યસનો સાથે લડો. પોતાની આંતરિક અશક્તિ સામે સંઘર્ષ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. જેણે પણ કંઈક મેળવ્યું છે ને તે તેની સક્રિયતાનું જ પરિણામ છે. જે અનિચ્છીય તથા બિનઉપયોગી હોય તેની સામે આપણે સાહસ તથા સુરવીરતાપૂર્વક લડવા માટે તૈયાર રહેવું જોઈએ. એ સંઘર્ષથી જ આપણે ઈચ્છિત મનોરથોને પૂરા કરી શકીશું. આ અપ્રિય પરંતુ સનાતન સત્યને આપણે હંમેશા યાદ રાખીને આગળ વધવું જોઈએ કે સંઘર્ષનું નામ જ જીવન છે. જીવતા રહેવા માટે સંઘર્ષ સિવાય બીજો કોઈ. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યોગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે, મોકલવામાં આવ્યો છે, જેમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા તેને અન્ય પોતાના ગ્રુપમાં, સ્નેહી સ્વજનોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ પ્રાર્થના.